नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गों यूट्यूब चैनल में हूँ वैशाली वाघेला आप सबने आवकारु छू। तो बाल मित्रों, आप सब जाणो छो कि आनी पहेलाना वीडियो में मैं तमने आसपास पर्यावरण विषय प्रकरण 9 चढ़िए ऊंचा चढ़ा ते शीखव्यु हतु। जो हजू तमारे ते वीडियो जोवाना बाकी होय तो चोक्कस थी जोई लेजो, जेथी आगळ ए प्रकरण में शुं आव्यु छे ते तमने समझाय जाय। आजना आ वीडियो में हूँ तमने आसपास पर्यावरण विषय प्रकरण 10 दीवालोनी कहानी ए शीखवानी छू। तो बाळ मित्रों, तमने वळी प्रश्न थाय के दीवालोनी कहानी एटले शुं? तो बाळ मित्रों, दीवालो पण कंईक कहती होय छे। एमां पण जे वर्षो जूना किल्लाओ होय तेनी दीवालोमांथी घणुं बधुं जाणवा मळे छे, जेम के ते समयना लोकोनी रहेणी करणी, दीवालोनी कोतरणी वगैरे विषे। तो आ प्रकरणमां एक एवा ज किल्ला विषे वात आपेली छे जेनुं नाम छे ઉપરકોટનો किल्लो। तो चालो जोईए। तो तमने प्रश्न थशे के ઉપરકોટનો किल्लो क्यां आवेलो छे? बाळ मित्रों, ઉપરકોટનો किल्लो जूनागढ़ शहरनी बाजूमां आवेलो छे। मैं तमने अहींया नक्शामां पण दर्शावेलो छे। नक्शामां तमे गुजरात राज्य जोई शको छो। तो गुजरात राज्यमां जे जूनागढ़ आवेलुं छे जे तमने नक्शामां दर्शावेलुं छे, तो जूनागढ़ शहरनी बाजूमां ઉપરકોટનો किल्लो आवेलो छे जेनुं चित्र पण तमे अहींया जोई शको छो। तो चालो प्रकरणनी शरूआत करीए। ઉપરકોટ पहोंच्या छेवटे आजे अमे दीदी साथे जूनागढ़ शहरनी बाजूमां आवेल ઉપરકોટ जोवा माटे निकळी पड्या। दीदी इतिहास भणे छे अने अमने तेमनी साथे विविध महल जोवानी मजा पड़े छे। तो बाळमित्रों, अहीं अमुक बाळकोनी वात आपेली छे। तेओ तेमना दीदी साथे जूनागढ़ शहरनी बाजूमां आवेल ઉપરકોટ जोवा माटे जाय छे। तेमना जे दीदी होय छे ते इतिहास भणे छे अने तेमने इतिहासमां जुदा जुदा संशोधनों करवाना होय छे, माटे ज तेओ जुदा जुदा किल्लाना संशोधनों करे छे अने जुदा जुदा किल्लाओ विशे जानकारी मेळवे छे। तो अमुक बाळको पण तेमनी साथे विविध महलो जोवा जाय छे अने तेमने विविध महलो जोवानी मजा पड़े छे तेम अहींया कहे छे। तेमां झील कहे छे, वाह अद्भुत, केटलो विशाळ छे आ किल्लो। तो यशपाल कहे छे, अने जुओ ते केटली ऊंचाई पर बनावेलो छे। जिज्ञा, अरे आ दरवाजो तो जुओ, आटलो लांबो पहोळो दरवाजो क्यारे जोयो छे? झील, खूब ज वजनदार लागे छे, મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે? તો બાળમિત્રો, જેવા બાળકો ઉપરકોટ કિલ્લા ઉપર પહોંચે છે ત્યાં તેઓ આ કિલ્લો જુએ છે અને તેઓ કહે છે કે કેટલો વિશાળ કિલ્લો છે અને તે કેટલી બધી ઊંચાઈ પર બનાવેલો છે। એટલે કે ઉપરકોટ કિલ્લો છે તે ઊંચાઈ ઉપર બનાવવામાં આવેલો છે અને તેનો દરવાજો પણ લાંબો અને પહોળો છે। તો જીલને લવાઈ લાગે છે કે આ ખૂબ જ વજનદાર દરવાજાને ખોલવા માટે કે બંધ કરવા માટે કેટલા બધા લોકોની જરૂર પડતી હશે? તમે અહીંયા આપેલા ચિત્રમાં પણ ઉપરકોટ કિલ્લો જોઈ શકો છો। ત્યાર પછી આગળ જીજ્ઞા કહે છે, દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે? એ શા માટે લગાવવામાં આવ્યા હશે? તો બાળમિત્રો, અહીંયા નીચે જે બીજું ચિત્ર આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે દરવાજાની ઉપર લોખંડના અણીદાર ભાલા જેવું છે। તો એ શા માટે લગાવવામાં આવ્યા હશે શું તમે વિચારી શકો છો? તો ચાલો જણાવું। પહેલાંના સમયમાં જ્યારે મહારાજાઓ કિલ્લાઓ ઉપર આક્રમણ કરતા ત્યારે તેના દરવાજા હોય તેની ઉપર આવા ભાલા જેવું લગાવવામાં આવતું, કારણ કે જે આક્રમણ કરતા મહારાજાઓ કે રજવાડાઓ હોય છે તે દરવાજાને તોડવા માટે હાથીઓનો ઉપયોગ કરતા હતા। હાથીઓની ઊંચાઈ વધારે હોય છે માટે જ આવા ઊંચાઈ ઉપર ભાલા જેવું લગાવવામાં આવતું, જેથી જ્યારે હાથીઓ પોતાનું માથું આ દરવાજા સાથે અથડાવે ત્યારે તેમને આ અણીદાર ભાલા છે તે નુકસાન કરે અને તેઓ દરવાજા તોડી શકે નહીં। માટે જ પહેલાંના સમયમાં દરવાજા પર લોખંડના અણીદાર ભાલા જેવું લગાવવામાં આવતું। તો આગળ ઝીલ કહે છે, એની મોટી પહોળી દિવાલો તો જુઓ। યશપાલ, મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી। જીજ્ઞા, આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર આવેલી છે, મને આશ્ચર્ય થાય છે આવું કેમ? દીદી કહે છે,
તેને ગઢ કહેવામાં આવે છે. જુઓ, તે દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે, જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. તો બાળમિત્રો, આજે બાળકો કિલ્લો જોવા માટે ગયા હતા, તેમણે કિલ્લાની મોટી અને પહોળી દિવાલો જોઈ. આ બાળકોએ ક્યારેય આટલી પહોળી દિવાલો જોઈ હતી નહીં. તેમણે એ પણ જોયું કે તે દિવાલો અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે, માટે જ જીજ્ઞાને આશ્ચર્ય થાય છે કે આવું કેમ. તો દીદી તેને સમજાવે છે કે આ પ્રકારની જે દિવાલ હોય છે તેને ગઢ કહેવામાં આવે છે. તે દિવાલો કરતાં પણ ઊંચા હોય છે, એટલે કે જે દિવાલો અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી હોય છે તેને ગઢ કહેવામાં આવે છે, અને તે દિવાલો કરતાં પણ ઊંચા હોય છે, અને તે કિલ્લાની બહારની દિવાલમાં ઘણા બધા ગઢ હતા. તો આવા ગઢ શા માટે બનાવવામાં આવતા હશે? તો બાળમિત્રો, ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દૃશ્ય જોઈ શકાય છે, તેથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. આ માટે ગઢ બનાવવામાં આવ્યા છે. ઘણી વખત એવું બને કે દુશ્મન રાજ્યો જ્યારે કિલ્લાઓ પર આક્રમણ કરવા આવે તો ગઢ એટલા બધા ઊંચા બનાવવામાં આવતા કે દૂરનું દૃશ્ય પણ સ્પષ્ટતાથી જોઈ શકાય, માટે ગઢનું નિર્માણ કરવામાં આવતું. આ ઉપરાંત સીધી સપાટ દિવાલ પરથી સામેની બાજુનું દૃશ્ય જોઈ શકાય છે. જ્યારે ગઢ પરથી જોવામાં જુદી જુદી દિશાઓમાં દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે, માટે જ ગઢનું નિર્માણ કરવામાં આવતું હતું. માટે જ પહેલાંના સમયમાં કિલ્લાની સુરક્ષા માટે આ બધા જ મજબૂત ઉપાયો કરવામાં આવતા, જેમ કે કિલ્લાની જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. ત્યાર પછી આગળ વિચારો, કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? તો બાળમિત્રો, મેં તમને કહ્યું તે પ્રમાણે કે ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દૃશ્ય જોઈ શકાય છે, તેથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. આ માટે ગઢ બનાવવામાં આવ્યા હશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે? તો અહીંયા બાજુમાં આપેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે કિલ્લાના જે ગઢ છે તેની ઉપર મોટા મોટા કાણા બનાવવામાં આવેલા છે. તો તે કાણા શા માટે બનાવવામાં આવ્યા હશે? તો તમે અહીંયા જવાબમાં લખી શકો કે ગઢના ઉપરના મોટા કાણામાંથી સૈનિકો બહારનું દૃશ્ય જોઈ શકે છે, અને દુશ્મનનું સૈન્ય ચઢાઈ કરે તેની જાણ પહેલેથી જ મેળવી શકાય છે. આમ કિલ્લાની સુરક્ષા કરવાનો સમય મળી રહે છે. એટલે કે જ્યારે દુશ્મનનું સૈન્ય કિલ્લા પર આક્રમણ કરે ત્યારે કિલ્લામાંના જે સૈનિકો છે તે દિવાલ પાછળ સંતાઈ રહે, અને દુશ્મન સૈન્યના જે સૈનિકો હોય તે કિલ્લામાંના સૈનિકોને જોઈ શકે નહીં, માટે જ તેમનાથી બચી શકાય અને તે મોટા કાણામાંથી દુશ્મન સૈનિકો પર આક્રમણ કરી શકાય તે માટે ગઢમાં મોટા કાણા બનાવવામાં આવ્યા હશે. ત્યાર પછી સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો બાળમિત્રો, સીધી સપાટ દિવાલ પરથી સામેની બાજુનું દૃશ્ય જોઈ શકાય છે, જ્યારે ગઢ પરથી જોવામાં જુદી જુદી દિશાઓમાં દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે. એટલે કે સીધી સપાટ દિવાલ પરથી કિલ્લાના તળિયાનો ભાગ અને ત્યાં સંતાઈ રહેલા દુશ્મનો જોઈ શકાય નહીં, જ્યારે ગઢ પરથી તેના વળાંકને લીધે કિલ્લાના તળિયાનો ભાગ પણ સ્પષ્ટ જોઈ શકાય છે અને દૂરના દૃશ્યો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન, ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો બાળમિત્રો, મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે. સૈનિકો દુશ્મનને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે, પરંતુ દુશ્મનો ગઢની અંદરના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી સૈનિકોનો બચાવ થાય છે. ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે કિલ્લાની અંદર કેટલું બધું ઝીલ. શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? આ કેટલો જૂનો છે? જિજ્ઞા, હા, મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું. દીદી, આ ખૂબ જ જૂનો કિલ્લો છે.
આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયેલું, પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો. ત્યારબાદ ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફારો કર્યા. બાળમિત્રો, આ જે બાળકો હતા તેઓએ કિલ્લાનું બહારથી અવલોકન કર્યું. ત્યાર પછી તેઓ કિલ્લાની અંદર જાય છે. તેઓ જુએ છે કે તે કિલ્લો ખૂબ જ વિશાળ છે, માટે જ જીલને પ્રશ્ન થાય છે કે શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે, આ કેટલો જૂનો છે. તો જીજ્ઞા તેનો જવાબ આપતા કહે છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું. તો દીદી સમજાવે છે કે હા, આ ખૂબ જ જૂનો કિલ્લો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયેલું. તો ખાસ યાદ રાખજો કે ઉપરકોટ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયેલું, પછી લાંબો સમય સુધી અલિપ્ત રહેલો, એટલે કે ધ્યાન બહાર રહેલો. ત્યારબાદ ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, એટલે કે ફરીથી તેને સુધારા વધારા સાથે બનાવવામાં આવ્યો. ત્યાં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફારો કર્યા હતા. તો તમને અહીંયા એક પ્રશ્ન થશે કે આ ઈસવીસન એટલે શું? તો બાળમિત્રો, ભગવાન ઈસુ ખ્રિસ્તને તમે જાણતા જશો. ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે તેને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ઈસવીસન 2021 ચાલે છે, માટે જ તમે અહીંયા જે સમયરેખા આપેલી છે તેમાં જોઈ શકો છો. આ સમયરેખામાં 0 પછી 100, 200, 300, 400, 500, 600, 700 એ જમણી બાજુ આપેલું છે અને તેની ડાબી બાજુ પણ 100, 200, 300, 400 આપેલું છે. તો બાળમિત્રો, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો જે સમય ગણાય છે તેને ઈસવીસન પૂર્વેનો સમયગાળો કહેવાય છે. એટલે કે ઈસવીસન પૂર્વે 100, ઈસવીસન પૂર્વે 200, ઈસવીસન પૂર્વે 300, ઈસવીસન પૂર્વે 400 એમ. માટે જ અહીંયા લખેલું છે કે આ કિલ્લાનું બાંધકામ, એટલે કે ઉપરકોટ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયું હતું અને તેનું જીર્ણોદ્ધાર ઈસવીસન 976માં કરવામાં આવ્યો હતો. અત્યારે ઈસવીસન 2021 ચાલે છે. તો તમે હવે વિચારી શકો છો કે આ કિલ્લો કેટલા બધા વર્ષો જૂનો છે, કારણ કે તેનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયું હતું. ઝીલ, અરે જુઓ, આ પાટિયા પર કિલ્લાનો નકશો છે યશપાલ. આ નકશામાં વૃક્ષો, વાવ, કૂવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલો પણ છે. ઝીલ, એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે. જિજ્ઞા, તે આખું નગર જ હોવું જોઈએ. તો બાળમિત્રો, અહીંયા બાળકો એક પાટિયા ઉપર ઉપરકોટના કિલ્લાનો નકશો જુએ છે. તે નકશામાં તેઓ વૃક્ષો, વાવ, કૂવા વગેરે જુએ છે. તમે નીચે આપેલા નકશામાં પણ તે જોઈ શકશો. માટે જ ઝીલ કહે છે કે તેનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં હશે. તો બાળમિત્રો, કિલ્લામાં માત્ર રાજા જ નહીં પરંતુ રાજાની સાથે બીજા ઘણા બધા લોકો ત્યાં વસતા હશે, માટે જ આ મોટા કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હશે. તો જિજ્ઞા કહે છે કે તે એક આખું નગર જ હોવું જોઈએ, એટલે કે આ જે ઉપરકોટનો કિલ્લો છે તેમાં ઘણા બધા લોકો રાજાની સાથે વસવાટ કરતા હશે, માટે તે એક આખું નગર જ હોવું જોઈએ. ત્યાર પછી યશપાલ કહે છે, વાહ, આ ઇમારત ખરેખર જોવા જેવી છે. એટલે કે તેઓ ત્યાં એક ઇમારત જુએ છે. માટે યશપાલ કહે છે કે આ ઇમારત છે તે ખરેખર જોવા જેવી છે. ઝીલ, તે દિવસોમાં પણ તેઓના મહેલો તથા ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી. જિજ્ઞા, આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે, પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા મોટા દીવાનખંડ અને ઓરડા હશે. યશપાલ, અરે આ જુઓ, દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે.
तो बाल मित्रों ते समय नी जे इमारतो हती एटले के राजा महाराजाओना महलो हता तेनी बनावट एकदम अद्भुत रीते करवामां आवती हती। तेनी दीवालो उपर झीणवटपूर्वक कोतरणी काम करवामां आवतो हतो अने तेना दीवानखंड अने ओरडा पण एटला बधा विशाळ बनावामां आवता हता के राजा महाराजाओने बधी सुख सगवड़ताओ मळी रहे અને મહેલો આકર્ષક દેખાય તે માટે તેની દિવાલો ઉપર છીણવટપૂર્વક કોતરણી કામ કરવામાં આવતું। તમે નીચે આપેલા ચિત્રોમાં પણ કોતરણી કામના નમૂનો જોઈ શકો છો। પરંતુ અત્યારના સમયમાં આ બધી જે ઇમારતો છે તેનો ધીમે ધીમે વિનાશ થઈ રહ્યો છે, જેની કાળજી રાખવી એ આપણા સૌની જવાબદારી છે, કારણ કે તે આપણા દેશના ગૌરવ સમા છે। ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે વાહ શું ઇજનેરી। આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનની રૂપરેખા એટલે કે નકશો સરળતાથી બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ છીએ। તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડો પડવી, પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે। એ જમાનામાં આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે। જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થશે। ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચઢાવાતું હશે, અનુમાન કરીને કહો। તો બાળમિત્રો આપ સૌ પણ જાણો જ છો કે અત્યારે આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, એટલે આપણી પાસે એટલી બધી ટેકનોલોજી છે કે હવે આપણે મકાન બનાવવું હોય તો આપણે ઝડપથી તૈયાર કરી શકીએ। પરંતુ પહેલાંના સમયમાં આટલી બધી ટેકનોલોજીનો વિકાસ હતો નહીં અને આટલા બધા સુસજ્જ સાધનો પણ હતા નહીં। છતાં પણ તે જમાનામાં આ બધા જે મહેલો અને ઇમારતો હોય છે તે કેટલી બધી ઉત્તમ સમજણથી અને બારીકાઈથી બનાવવામાં આવી હશે, શું તમે એ વિચારી શકો છો? જો તમે આ વિચારશો તો તમને બધાને મનમાં ઘણા બધા પ્રશ્નો થશે કે હજારો વર્ષો પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે અને તેઓ આટલી બધી ઊંચાઈએ પાણી કેવી રીતે ચઢાવતા હશે, અનુમાન કરીને કહો। તો બાળમિત્રો પહેલાંના સમયમાં જ્યારે મહેલોનું અને કિલ્લાઓનું નિર્માણ કરવામાં આવતું હતું ત્યારે તેમાં કૂવા, વાવ અને તળાવનું નિર્માણ પણ સાથે સાથે કરતા હતા, જેથી દરેક લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। ત્યાર પછી આગળ આપેલું છે કે વિચારો અને ચર્ચા કરો, ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે? તો બાળમિત્રો અહીંયા તમે જવાબમાં લખી શકો કે ઇમારતમાં હવા ઉજાસ માટે પૂરતી કાળજી રાખીને બારી દરવાજા મૂકવામાં આવ્યા હશે, જેમાંથી તાજી હવા અને તડકો મકાનમાં આવી શકે। તમે અહીંયા અમુક મહેલોની બારીઓની રચના પણ જોઈ શકો છો। ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ, આવી સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થયો હશે? તો તમે અહીંયા જવાબમાં લખી શકો કે ચિત્રની દિવાલમાં કરેલી સુંદર કોતરણી માટે ફરસી, છીણી અને હથોડી જેવા ઓજારોનો ઉપયોગ થયો હશે। તમે અહીંયા ચિત્રમાં પણ તે ઓજારો જોઈ શકો છો। ત્યાર પછીનો આગળનો પ્રશ્ન, આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય, તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડી શકે? તો બાળમિત્રો વિચારો જોઈએ, આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય અને તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડે? તો બાળમિત્રો જો આપણા ઘરે એક અઠવાડિયા સુધી વીજળી ન હોય તો અંધારું છવાઈ જાય, વીજળીના બદલે દીવા, મીણબત્તી, ફાનસ વગેરેથી કામ ચલાવવું પડે। વીજળી વગર લાઇટ, પંખા, ફ્રીજ, મિક્સર, વોશિંગ મશીન, પાણી ખેંચવા માટેની મોટરો વગેરે ચાલી શકે નહીં। તે સિવાય મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર, એસી, ઇન્ટરનેટ વગેરેનો પણ ઉપયોગ કરી શકીએ નહીં। આમ વીજળી વગર આપણા વેપાર ધંધા, બેંકો, ઇલેક્ટ્રિક ટ્રેનો અને રોજિંદા ઘણા કામ અટકી પડે। આમ વીજળી વગર માનવીઓને ઘણી મુશ્કેલીઓ પડે। ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો તમને ઉપરકોટના કિલ્લાનો એક નકશો આપેલો છે,
તેનું તમારે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે. નીચે તમને તે નકશામાં જે નંબર આપેલા છે તે કઈ કઈ વસ્તુઓ દર્શાવે છે તેના નામ આપેલા છે. આ ઉપરકોટનો જે નકશો છે તે જે પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાતે આવે છે તેના માટે બનાવવામાં આવેલો છે, કારણ કે તેઓ તેની મદદથી જાણી શકે કે કઈ દિશામાં કયું સ્થળ આવેલું છે, જેના નામો તમને નીચે આપેલા છે અને ચિત્રો પણ દર્શાવેલા છે. તો મારે આ નકશાનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે અને જોવાનું છે કે ઉપરકોટનું કયું સ્થળ કઈ દિશામાં આવેલું છે અને તે કયા નંબર પર દર્શાવેલું છે. ઉદાહરણ તરીકે નકશામાં એક નંબર મુખ્ય પ્રવેશદ્વાર દર્શાવે છે, બે નંબર લશ્કરી વાવ દર્શાવે છે, ત્રણ નંબર નીલમ માણેક તોપ દર્શાવે છે, ચાર નંબર જામા મસ્જિદ અને રાણક દેવી મહેલ દર્શાવે છે, પાંચ નંબર બૌદ્ધ ગુફા દર્શાવે છે, છ નંબર અડીકડી વાવ દર્શાવે છે, સાત નંબર ખોડિયાર માતા મંદિર દર્શાવે છે, આઠ નંબર તે કિલ્લાનું થિયેટર દર્શાવે છે, નવ નંબર નવકણ કૂવો દર્શાવે છે, દસ નંબર તે કિલ્લાનો અનાજનો કોઠાર છે, અગિયાર નંબર દરગાહ દર્શાવે છે એટલે કે તે કિલ્લામાં દરગાહ આવેલી છે તે દર્શાવે છે, બાર નંબર ધક્કાબારી દર્શાવે છે, તેર નંબર પાણીના કુંડ દર્શાવે છે અને ચૌદ નંબર કડતાળ તોપ દર્શાવે છે. તમે અહીંયા નકશાની બાજુમાં પણ ચિત્રમાં સ્પષ્ટરૂપે તે સ્થળો જોઈ શકો છો. ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પૂર્વ પશ્ચિમ ક્યાં છે. તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુએથી ઉગે છે, તે કઈ બાજુએથી આથમે છે, તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો, તમારી પશ્ચિમે શું શું છે, તમારી ઉત્તરે અને દક્ષિણે શું શું આવેલું છે તે પણ શોધો. તો બાળમિત્રો, આપ સૌ જાણો જ છો કે સૂર્ય છે તે હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે અને તેની વિરુદ્ધ દિશા એટલે કે પશ્ચિમ દિશામાં આથમે છે. તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, જ્યારે તમે સૂર્યની તરફ મોં રાખીને ઊભા રહેશો ત્યારે તમારી સામેની જે દિશા છે એટલે કે સૂર્ય જે દિશામાં ઉગે છે તે તમારી પૂર્વ દિશા થશે. તમારા શરીરનું પીઠ તરફનો જે ભાગ છે એટલે કે પૂર્વ દિશા તરફની વિરુદ્ધની જે દિશા છે તે પશ્ચિમ દિશા થશે. તમારા ડાબા હાથ બાજુની જે દિશા થશે તે દક્ષિણ દિશા થશે અને તમારા જમણા હાથ બાજુની જે દિશા થશે તે ઉત્તર દિશા થશે. તો તમે ઉગતા સૂર્યની સામે જ્યારે ઊભા રહેશો તો તમારી સામેની દિશા પૂર્વ દિશા, તમારી પાછળની દિશા પશ્ચિમ દિશા, તમારા જમણા હાથ તરફની દિશા જે થશે તે ઉત્તર દિશા અને તમારા ડાબા હાથ તરફની જે દિશા થશે તે દક્ષિણ દિશા. આમ કરવાથી તમે સહેલાઈથી કઈ દિશા કઈ બાજુ આવેલી છે અને તમારી પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણે શું શું આવેલું છે તે પણ તમે શોધી શકશો. ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં કેટલાક પ્રશ્નો આપેલા છે અને ઉપર સૂચના છે કે કહો અને લખો. આગળના પાના પર આપેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ. નકશા ઉપર તીરની નિશાનીઓ ચાર દિશાઓ બતાવે છે. તો બાળમિત્રો, તમે અહીંયા નકશાને ધ્યાનથી જોશો તો તમને ચાર તીરની નિશાનીઓ જોવા મળશે. તે ચાર તીરની જે નિશાનીઓ છે તે દિશાઓ દર્શાવે છે, એટલે કે ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દર્શાવે છે. તો તેને લગતા જ કેટલાક પ્રશ્નો નીચે આપેલા છે, તેમાંનું અ, જો તમે મુખ્ય દરવાજાની અંદર જાઓ તો નીલમ માણેક તોપ તમારી કઈ બાજુ હશે. તો બાળમિત્રો, અહીંયા નકશામાં એક નંબર છે તે મુખ્ય પ્રવેશદ્વાર દર્શાવે છે અને ત્રણ નંબર નીલમ માણેક તોપ દર્શાવે છે. તો તમે અહીંયા જવાબમાં લખી શકો કે ઉત્તર, કારણ કે મુખ્ય દરવાજાથી ઉત્તરની દિશા તરફ નીલમ માણેક તોપ આવેલી છે. ત્યાર પછીનું બ, જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે. તો બાળમિત્રો, પાંચ નંબર નકશામાં બૌદ્ધ ગુફા દર્શાવે છે અને પાણીના કુંડ તેર નંબર દર્શાવે છે.
तो तमे अहीं जवाब में लखी शको कि जो कोई बौद्ध गुफा पासे छे तो पाणीना कुंड तेनी दक्षिण दिशा में हशे। त्यार पछीनो क, बौद्ध गुफा थी जामा मस्जिद पहुँचवा तमे कई दिशा में चालशो? तो बाळ मित्रों 5 नंबर नक्शा में बौद्ध गुफा दर्शावे छे अने जामा मस्जिद 4 नंबर दर्शावे छे। तो तमे अहीं जवाब में लखी शको कि बौद्ध गुफा थी जामा मस्जिद पहुँचवा हूँ दक्षिण दिशा तरफ चालीश। त्यार पछीनू ड, किल्लानी बहारनी दीवाल पर तमे केटला दरवाजा जोई शको छो? तो बाळ मित्रों अहीं नक्शानू तमे ध्यानपूर्वक अवलोकन करशो तो किल्लानी बहारनी दीवाल पर तमे एक ज मुख्य दरवाजो जोई शको छो, जेने आपणे नक्शामां 1 नंबर दर्शावेलो छे, मुख्य प्रवेश द्वार। माटे अहीं जवाबमां लखवानुं 1। त्यार पछी ई, किल्लामां केटला महेलो छे ते गणो? तो बाळ मित्रों अहीं जवाबमां लखवानुं कि किल्लामां एक ज महल छे अने ते छे राणक देवी महल। तमे आगळ नाममां पण जोयुं हतुं के मात्र नक्शामां 4 नंबर छे ते राणक देवी महल दर्शावे छे, माटे ज अहीं 1 राणक देवी महल छे तेम लखवानुं। त्यार पछीनुं फ, किल्लामां पाणी माटे शुं व्यवस्था छे? उदाहरण तरीके कूवाओ, टाँकीओ, वाव। तो बाळमित्रो अहीं तमे जवाबमां लखी शको कि किल्लामां पाणी माटे वाव अने कूवानी व्यवस्था छे। तमे आगळना पाना उपर जोशो तो त्यां अडीकडी वाव अने नवघण कूवो અને પાણીના કુંડ તે દર્શાવેલું છે, જે કિલ્લામાં પાણીની વ્યવસ્થા કરવા માટે બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ નકશા પર 1 સેમી અંતર બરાબર જમીન પરનું 45 મીટર છે। હવે કહો નકશા પર અડીકડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી છે, જમીન પર તે બંને વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર હોવું જોઈએ। તો બાળમિત્રો અહીંયા તમે જવાબમાં લખી શકો કે નકશા પર અડીકડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર 12 સેમી છે અને જમીન પર તે બંને વચ્ચેનું અંતર 540 મીટર હોવું જોઈએ, કારણ કે આપણે આગળ જોયું કે નકશા પર 1 સેમી અંતર બરાબર જમીન પરનું 45 મીટર છે, માટે જ અડીકડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર 12 સેમી છે। તો તમારે અહીંયા 45 × 12 કરવાના, જેથી 540 મીટર જવાબ મળશે। ત્યાર પછીનું બીજું, મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે? તો બાળમિત્રો મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી 8 સેમી દૂર છે, એટલે કે તમારે અહીંયા 45 × 8 કરવાના, જેથી 360 જવાબ આવશે। તો તમે અહીંયા જવાબમાં લખી શકો કે મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી 360 મીટર દૂર છે। તો બાળમિત્રો આજના આ વિડીયોમાં મેં તમને ઉપરકોટ ક્યાં આવેલો છે, ઉપરકોટનું નિર્માણ ક્યારે અને કઈ રીતે થયું હતું, તે ઉપરકોટના કિલ્લાની સુરક્ષા માટે કઈ રીતે ગઢ બનાવવામાં આવે છે અને તેની ઇમારતો કેવી વિશેષતાથી બનાવવામાં આવી છે અને તેની દરવાજાની પણ શું શું વિશેષતા છે તેની વિગતે વાત કરી। આ ઉપરાંત આપણે ઉપરકોટના કિલ્લાનો જે નકશો છે તેને પણ વિગતે સમજૂતી મેળવી અને તેને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચાઓ પણ કરી। મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે। તમે પણ અત્યાર સુધીનું જેટલું ચાલ્યું છે તેનું એકવાર વ્યવસ્થિત વાંચન કરી લેજો, જેથી આ પ્રકરણમાં શું શું આવે છે તે પણ તમને સમજાઈ જાય અને આગળનું જે છે તે પણ તમને સમજવામાં સરળતા રહે। તો આવતા વિડીયોમાં હું તમને પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણમાં આગળ આ હુમલા શા માટે જે આપેલું છે ત્યાંથી શીખવીશ। જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।